Hello friends, my name is Mehul Wagela and today I will show you about 66 kV battery charger. Floor charger છે. આ ફ્લોર કમ બૂસ્ટ ચાર્જર છે. બરાબર? ને આ જે આઉટપુટ વોલ્ટેજ મળે છે આપણને ચાર્જર માંથી તે ના ઇનપુટ વોલ્ટેજ જે આ ACDB માંથી આવે છે બરાબર? જે 415 વોલ્ટેજ હોય છે તે 120 વોલ્ટ માં ટ્રાન્સફર કરે છે. બરાબર છે? ફ્લોર ચાર્જર એવું વસ્તુ છે કે જે આપણે 1-2% જો બેટરી ડિસ્ચાર્જ થયેલી હોય તો ફ્લોર ચાર્જર એને ચાર્જ કરે છે અને લોડને પણ સપ્લાય આપે છે. જેમ કે આપણા 11 kV VCB CRP ને આ NIFS સિસ્ટમને જે 110 વોલ્ટ DCની જરૂર પડે છે તે આ ફ્લોર ચાર્જર પૂરી પાડે છે. હવે સમજી લો કે કોઈ ટાઈમે લાઇટ ગઈ તો બેટરી પર ફૂલ લોડ આવી જશે. બરાબર? તો ફૂલ લોડ વખતે આપણે બેટરી ફૂલ ડિસ્ચાર્જ થઈ જશે અને જેવી લાઇટ આવે એટલે આપણું બેટરી બૂસ્ટ ચાર્જિંગ પર ચાલુ થઈ જશે. બરાબર? બૂસ્ટ ચાર્જિંગનો વોલ્ટેજ છે આપણા 135 વોલ્ટ અને 20 એમ્પિયર અને આપણા ફ્લોર ચાર્જરનો વોલ્ટેજ છે 125 વોલ્ટ 10 એમ્પિયર. બરાબર છે? પણ આપણે લોડ આપણો છે 110 વોલ્ટ. બરાબર? ને જો આપણે લોડને 135 વોલ્ટ આપીએ તો આપણા ઓવર વોલ્ટેજને લીધે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ બગડવાની શક્યતા રહે છે. એટલે આપણે બેટરી ચાર્જરમાં એ પ્રમાણે સેટિંગ કર્યું હોય છે કે 1-95 વચ્ચે આપણે 135 વોલ્ટ આપીને બૂસ્ટ ચાર્જિંગ થઈ શકે, પણ જે લોડ લઈએ છીએ તે આપણે 1-42 વચ્ચેથી લઈએ છીએ જ્યારે બૂસ્ટ ચાર્જિંગ ચાલતું હોય છે. મોસ્ટ ઓફ લોકોને એ પ્રોબ્લેમ હોય છે કે આપણે 1-55 વચ્ચે 1-55 બેટરી છે પણ આપણે ટેપિંગ 42 નંબર પર કેમ લીધું હોય છે. આપણે જ્યારે ફ્લોટમાં ચાર્જિંગ થતું હોય ત્યારે 125 વોલ્ટ આપીએ છીએ એટલે જ્યારે લોડ લગી જાય એટલે 120 સુધી હોય છે. આપણો લોડ 110 વોલ્ટ હોય તો ±10% વોલ્ટેજ ચેન્જ હોય તો ચાલી શકે. બરાબર? પણ જ્યારે 135 વોલ્ટ આપણે બૂસ્ટમાં ચાર્જિંગ કરતા હોય ને એ જો લોડ ના આપીએ તો આપણા ઓવર વોલ્ટેજ થવાની સંભાવના રહી શકે. બરાબર? એટલે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોબ્લેમ આવી શકે. એટલે જ્યારે બૂસ્ટ ચાર્જિંગ ચાલતું હોય ત્યારે 1-42 વચ્ચેથી આપણે લોડ લેવામાં આવે છે. એટલે આપણે 42 નંબરના વાયર પર આપણે ટેપિંગ કર્યું હોય છે. અને આપણે 55 બેટરી એટલે હોય છે કે એક બેટરીનો વોલ્ટેજ હોય છે 2 વોલ્ટ. એટલે 55 બેટરી પ્રમાણે આપણે 110 વોલ્ટેજ થાય છે. બરાબર છે? હા. ને આ બેટરીનું અનાઉન્સ ક્ષેત્ર છે જે આપણે સેફ્ટી માટે હોય છે, જેમાં આપણે આપણા ટેસ્ટ બટનથી આપણે ચેક કરી શકીએ કે બધી LED ચાલુ છે કે નહીં. કેમ કે આપણે કોઈ વાર ફોલ્ટ થાય તો આપણને કોઈ LED પહેલેથી ઉડેલી હોય તો આપણને ખબર નહીં પડે કે ભાઈ આ ફોલ્ટ છે કે નહીં, કેમ કે એ ટાઈમે એ LED ચાલુ જ નહીં થવાનું. બરાબર? એટલે આપણે ટેસ્ટ કરીને આ વસ્તુ ચેક કરી શકીએ છીએ કે ભાઈ બધી LED ચાલુ છે, કોઈ ફોલ્ટ છે કે નહીં, આપણે એને ફોલ્ટને રિસેટ કરી શકીએ. બરાબર? હવે આ છે આપણા સિલેક્ટર સ્વિચ, જેમાં આપણે બૂસ્ટ પર કેટલા વોલ્ટેજ છે, ફ્લોર પર કેટલા વોલ્ટેજ ચાલે છે, બેટરી પર કેટલા વોલ્ટેજ છે, લોડના કેટલા વોલ્ટેજ છે તે જોઈ શકીએ છીએ. આ 2 નંબર છે આપણો ફ્લોટ વોલ્ટેજ. ફ્લોટ વોલ્ટેજ અત્યારે 120 વોલ્ટ છે. આપણે બેટરીના વોલ્ટેજ જોવા આવી તો બેટરીના વોલ્ટેજ બી 120 વોલ્ટ છે. બરાબર છે? લોડના વોલ્ટેજ એ પણ 120 વોલ્ટ છે અને આપણા બૂસ્ટના વોલ્ટેજ 0 છે, કેમ કે અત્યારે બૂસ્ટ ચાર્જર બંધ છે. બરાબર? અને ઓફ. હા, બરાબર. આપણું અને આ ફ્લોટના એમ્પિયર બતાવે છે કે આપણો લોડ 1 એમ્પિયર પર ચાલે છે DC. બરાબર? ને બૂસ્ટ અત્યારે બંધ છે એટલે એનો 0 વોલ્ટ બતાવે છે, 0 એમ્પિયર બતાવે છે. બરાબર? ફ્લોટ ચાર્જર ઓનમાં ઓન પોઝિશનમાં છે ને આ બધા લોડ ફ્લોટ ચાર્જર પર અત્યારે ચાલે છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ.